میں اسد الدین اویسی جسے لوگ سبھا کا رکن منتخب کیا گیا ہے اللہ کے نام سے حلف اٹھاتا ہوں کہ میں بھارت کی آئین پر جو قانون کے مجب طے پایا ہے اعتقاد رکھوں گا اس کا وفادار رہوں گا میں بھارت کے اقتدار اعلیٰ اور سالمیت کو برقرار رکھوں گا اور جس عہدے کو میں سنبھالنے والا ہوں اس کے فرائض اور وفاداری سے انجام دوں گا جائے بھیم جائے میم جائے تیلنگانہ

હૈદરાબાદના સાંસદ અસુદ્દીન ઓવેસીએ શપથ લીધા વખતે જય ભીમ જય મીમ અને જય તેલંગાણા અને છેલ્લે કહ્યું કે જય પેલેસ્ટાઈન અને આ કહ્યું ત્યારબાદ રાજકારણ ગરમાયું જો કે અધ્યક્ષે તે રેકોર્ડમાંથી હટાવી દીધું છે એ શપથ વખતે જે બોલ્યા એ હટાવવામાં આવ્યું છે પરંતુ ઘણા વરિષ્ઠ વકીલો ઓએસસીનું સભ્યપદ રદ થાય તેવી માંગ કરી રહ્યા છે ભાજપે તેમની માફીની માંગ કરી છે અને અલગ અલગ માગણીઓ ઉઠી છે પણ એ બધાની વચ્ચે ઓએસસીનું એવું કહેવું છે કે કંઈ ખોટું નથી બોલ્યા પણ શું શપથ લેતી વખતે બીજા દેશનું નામ લેવું એ ખોટું છે કોઈ ગુનો છે તો સાંસદ તરીકે સપ્યપદ લેતી વખતે જ્યારે તમે શપથ લો છો ત્યાં સુધી સાંસદ પોતાના રાજ્ય અને દેશની જ વાત કરતા હોય એ આપણે બધાએ જોયું છે આ પહેલો એવો કિસ્સો છે જ્યારે નેતા કોઈ બીજા દેશની જય બોલાવી રહ્યા છે જે કલમની વારંવાર ચર્ચા થઈ છે આ કેસમાં એ કલમ એકસો બે ચાર પ્રમાણે જે તે વ્યક્તિ ભારતનો નાગરિક નથી અથવા તો તેણે સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે કે અથવા કોઈ અન્ય દેશ પ્રત્યે નિષ્ઠા રાખે છે તો તેવા વ્યક્તિને લોકસભાના સભ્ય તરીકે બનાવવામાં નથી આવતા એ અયોગ્ય છે એવું માનવામાં આવે છે આ એ કારણ છે કે એમનું સભ્યપદ રદ થવું જોઈએ એવું મૂકવામાં આવ્યું છે પણ આ એક જ કારણ નથી બીજા ઘણા બધા કારણો છે જેને કારણે સભ્યપદ રદ થઈ શકે છે પક્ષપલટો જો કોઈ કરે છે તો પણ સભ્યપદ છે રદ થઈ શકે છે અને પોતાનું સભ્યપદ ગુમાવી શકે છે કલમ એકસો બે હેઠળ પક્ષપલટાને કારણે સભ્યપદ જાય એ પણ જોગવાઈ કરવામાં આવી છે સંસદના બંને ગૃહમાં એથિક્સ કમિટી હોય છે તે નેતાઓના નૈતિક વર્તન પર નજર રાખે છે જો સમિતિની ભલામણ હોય તો ચોક્કસ સભ્ય ગૃહની ગરીમાં તોડી રહ્યો છે એવું કહેવામાં આવે તો એનું સભ્યપદ રદ થઈ શકે છે જાહેર જીવનમાં શિષ્ટાચાર જો કોઈ તોડે છે તો તે કિસ્સામાં સભ્યપદ એને ગુમાવવું પડે છે અને એ એથિક્સ કમિટીની ભલામણ પર મહુઆ મોહિત્રાનું સભ્યપદ પણ રદ થયું હતું જો તમને યાદ હોય તો હવે ઓએસી જે પોતે વકીલ છે અને એમનાથી આવી ભૂલ ન થવી જોઈએ એ ભૂલ એમને કરી છે ત્યારબાદ હવે એમનું સભ્યપદ ખતરામાં છે સભ્યપદ જાય છે કે નહીં એ સમય બતાવશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો